ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની શક્યતા સેવાઈ રહી છે. આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે. કિંજલ, શું નવાજૂની થઈ શકે છે હવે કોંગ્રેસમાં? જી શિવાની, દેખો જે રીતે કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો હંમેશા ઇલેક્શન પહેલા કોંગ્રેસના ધારાસભ્યો છે તે તૂટતા હોય છે, છેડો પાડતા હોય છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પણ વધુ એકવાર કોંગ્રેસમાં પણ સ્ટેન્ડ લગાવવામાં ભાજપને સફળતા મળી ચૂકી છે. મહત્વની વાત એ છે કે ગયા સપ્તાહ હજુ બુધવારે જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પડ્યું હતું. આમ આદમી પાર્ટી બાદ એવું ત્યાં એ સમયે એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટીના પાંચે પાંચ જે ધારાસભ્યો છે તેમને પક્ષપલટો કરાવશે, પરંતુ આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું પણ ઓપરેશન હતું, તે ચાલી રહ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય પણ આજે રાજીનામું આપી શકે તેવી વાત છે. અને આ સાથે જો કોંગ્રેસમાં અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે કુલ 17 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના છે. જો એક રાજીનામું પડે છે તો કોંગ્રેસ સંખ્યાબળ ઓછું થઈ જશે, કોંગ્રેસ સંખ્યાબળ 16 થઈ જશે. હંમેશા આ ગુજરાતમાં જોવા મળ્યું છે કે ચૂંટણી પહેલા ગુજરાત જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમના કોંગ્રેસમાં સાથે છેડો ફાડી ચૂકી ફાડતા રહેતા હોય છે. આ જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે શિવાની, તેને જોઈ અને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા જે આ વખતે લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે, લીડ માટે ના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેને લઈને થોડીક વહેલી જે ઓપરેશનો છે તે કરવાના શરૂ થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંનેના જે પણ સક્ષમ ધારાસભ્યો છે તે રાજીનામું આપી રહ્યા છે. ભાજપ માટે ક્યાંક સારા સમાચાર કહી શકાય, પરંતુ વિપક્ષ માટે એક ખૂબ મોટો સેટબેક કહી શકાય. ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસ તૂટી રહી છે તે પ્રકારના સવાલ એ છે કે આ ચહેરો ક્યાંનો હોઈ શકે છે? અત્યારનો સિનારિયો કહી રહ્યો છે કે ભાજપ મધ્ય ગુજરાતમાં ક્યાંક નબળું છે, તો લાગી રહ્યું છે મધ્ય ગુજરાતનો કોઈ ચહેરો હોઈ શકે છે. કયા સમીકરણોને સેટ કરવાનો પ્રયત્ન થશે એ પણ જાણવા માંગીશું. દેખો, ભાજપ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ભાજપ દ્વારા એવી એવી બેઠક આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી કે જે ખૂબ ઓછા માર્જિનથી કહી શકાય કે જે તેમાં હાર થઈ હતી, અથવા તો એવી બેઠકો કે જે ભાજપની પરંપરાગત બેઠકો હતી પરંતુ વોટ પોલરાઇઝેશનના કારણે પણ બેઠક હતી તેની તેમાં ગુમાવવાનો વારો આવ્યો હતો. તો આ તમામ બેઠકોની અંદર બનાસકાંઠા અને મધ્ય ગુજરાત આ બે એવી જે બેઠકો આ બે એવા જે ઝોન છે કે જ્યાં કોંગ્રેસે સફળતા મળી હતી. મહદઅંશે આજે માનવામાં આવી રહ્યું છે કે આજે કોંગ્રેસમાંથી જે રાજીનામું પડે તે મધ્ય ગુજરાતમાંથી હોઈ શકે છે, કેમ કે મધ્ય ગુજરાતની લોકસભાની બેઠકોને મજબૂત કરવા માટેનો જે એક પ્રયાસ છે તેના ભાગરૂપે આ રાજીનામું થઈ શકે છે. બિલકુલ કિંજલ, આપની પાસેથી સતત અપડેટ મેળવતા રહેશું. તો લોકસભાની ચૂંટણી આવતા પહેલા પહેલા ગુજરાતમાં ફરી એકવાર પક્ષ પલટાની મોસમ જામી છે. પહેલા આપ અને હવે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી પ્રબળ શક્યતા છે.